આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર સાબરકાંઠામાં બે ગાયો કતલખાને જતી જીવદયા પ્રેમી અલ્પેશકુમાર બારોટ દ્વારા રોકવામાં આવી ઇલોલ રોડ પર છોટા હાથી ડાલુ એક ડ્રાઈવરને પોલીસના હવાલે કરાયો ગ્રામ્ય પોલીસ પહોંચી ઘટના સ્થળે હિંમતનગર ઇલોલ રોડ પર વિજાપુર બાજુથી આવતી છોટા હાથી ડાલામાં બે ગાયો મરણતોલ હાલતમાં બાંધી લઈ જવાતી હોવાના સમાચાર જીવદયા પ્રેમીને મળતા પીછો કરી ગાડી ડાલુ પકડવામાં સફળતા મળી હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ કનકસિંહ જીઝાલા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા જીવદયા પ્રેમી અલ્પેશકુમાર બારોટ સાથે હિન્દુ હેલ્પલાઇન અધ્યક્ષ દિનેશભાઈ સોનગરા સનીસી પરમાર અનિલ વણઝારા ધર્મરક્ષા પરિષદ જિલ્લા અધ્યક્ષ ભાર્ગવભાઈ અને જગતસિંહ પરમાર તાલુકા અધ્યક્ષ અને હાર્દિકભાઈ સોની હાજર રહી કાર્યમાં મદદગાર રહ્યા હતા હિંમતનગર ખાતે ગાય અને આખલો કતલખાને જતા રોકવામાં આવી અને બે જીવ બચાવાયા હતા છોટા હાથીમાં લઈ જતા જીવદયા પ્રેમીયા દ્વારા ઇલોલ કેનાલ પર પકડવામાં આવ્યા હતા ડાલામાં દોરડાથી મરણતોલ હાલતમાં ઘાસચાર અને પાણીની સગવડ વગર લઈ જવાતા હતા એક સફેદ કલરની ગાય આશરે 3 વર્ષ ઉંમર જેની કિંમત 12,000 તથા એક આખલો ભૂખરા કલરનો આશરે 5 વર્ષ ઉંમરનો હતો જેની કિંમત આશરે 10,000 અને ટાટા કંપનીનું કાનડા બાજુથી એક આ ડાલું હતું જે આવતું હતું એમાં પ્લાસ્ટિકથી ફૂલ કવર કરેલું હતું જેથી કરીને અમારા અલ્પેશભાઈ બારોટને શંકા જતો એને ઊભો રાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ ડાલાવાળા ડ્રાઈવરે જે ઊભું ના રાખી અને ઇલોલની બાજુમાં આવેલ એક તબેલામાં આ ડાલું લઈ જઈ તેઓ અગાડી આ ડાલું ખાલી કરવા માટે પ્રયત્ન કર્યો તેઓ અગાડી અમારા અલ્પેશભાઈ બારોટ અને અમારી ટીમ તેઓ પહોંચી જતો એ લોકો જોડે તપાસ કરી તો આ ડાલું વિજાપુરથી ભરાઈને અને અત્યારે આ ડાલુ મોડાસા ખાતે લઈ જવામાં કતલખાના માટે લઈ જવામાં આવી રહ્યું છે એવું ડ્રાઈવરના કહેવાથી અમે પોલીસ બોલાવીને અત્યારે હાલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન અહીંયા લઈ આવ્યા છીએ ગાડી સાથે